કશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે, કારણ કે આ જગ્યા ઠંડીની મોસમમાં વધુ સુંદર બની જાય છે અને હિમવર્ષા પછી અહીંનો નજારો જોવા જેવો છે, જેની મજા માણવા લોકો દૂર દૂરથી આવે છે। જો તમે કશ્મીર ફરવા જાઓ છો તો તેની આસપાસ પણ કેટલાક એવા સ્થળો આવેલા છે જ્યાં તમે પરિવાર સાથે હરીફરી શકો છો। કશ્મીર સિવાય તેની આસપાસ શ્રીનગર, ગુલમર્ગ, દાલ લેક, સોનમર્ગ, પહેલગામ, બેસરણ વેલી, ચંદનવારી, બનિહાલ, વુલર તળાવ વગેરે આવેલા છે। ખાસ કરીને અહીંનો પ્રવાસ રેલવેમાં કરવાની મજા આવે છે, કારણ કે વાંકાચૂકા રસ્તામાંથી પસાર થતી રેલવેની આસપાસનો નજારો જોવાલાયક હોય છે। જય હિન્દ, મારું નામ ઋષિરાજ છે। વિન્ટરની સ્પેસિફિકલી વાત કરીએ તો કશ્મીર એ એક નવું જ લોકેશન છે। વર્ષો પહેલા કશ્મીર છે એ પૃથ્વી પરના સ્વર્ગ તરીકે જાણીતું હતું અને બહુ બધા લોકો કશ્મીર ફરવા માટે જતા હતા। વચ્ચેનો સમય એવો આવ્યો કે બીકોઝ ઓફ ટેરરિઝમ એન્ડ મિલિટન્સી આપણા લોકો ત્યાં જવાનું ઓછું કરી દીધું, પણ હવે કશ્મીર ફરીથી ઓપન થયું છે। 370 રિમૂવ થયા પછી હવે કશ્મીર એકદમ સ્ટેબલ છે અને ટુરિઝમ માટે એકદમ સેફ છે। કશ્મીરનું જે કલ્ચર જે છે એ હિમાલયન પાર્ટમાં રહેલા બાકી બધા હિલ સ્ટેશન કરતા ઘણું અલગ છે। ત્યાંનું ટેરેન છે એ પણ ઘણું અલગ છે। શ્રીનગરની વાત કરીએ તો ડલ લેકમાં ખાસ કરીને શિકારા રાઈડ, મોર્નિંગ અને ઇવનિંગના ખાસ કરીને જે એટમોસ્ફિયર છે ત્યાં એ ખૂબ જ સુંદર હોય છે। એના સિવાય ગુલમર્ગની વાત કરીએ તો ગુલમર્ગ એ તો સ્પેસિફિકલી વિન્ટર માટેનું જ ડેસ્ટિનેશન છે એવું કહી શકાય। વિન્ટરમાં ત્યાં સ્કીઈંગ માટે તમે જઈ શકો છો અને ત્યાંનું જે રોપવે પ્રોજેક્ટ છે જે વર્લ્ડનો લોંગેસ્ટ આલ્ટિટ્યુડ રોપવે પ્રોજેક્ટ છે ત્યાં પણ તમે એન્જોય કરી શકો છો, જેને લોકલ લેંગ્વેજમાં ગંડોલા રાઈડ તરીકે ઓળખવામાં આવે છે। આ સિવાય કશ્મીરની વાત કરીએ તો લોકલ કુશીન છે અને તમે એન્જોય કરી શકો છો। હા, પણ કશ્મીર જતા હોય તો અમુક બેઝિક વસ્તુઓનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ત્યાં ઠંડી ખાસી હોય છે તો તમે પ્રોપર વિન્ટર વિયર સાથે લઈને જઈ શકો, ગોગલ્સ, સનસ્ક્રીન, કોલ્ડ ક્રીમ આ બધી વસ્તુ લેવાનું બિલકુલ ના ચૂકશો, કારણ કે બીકોઝ ઓફ ધી સ્નો સન રેડિયેશન એ બધી વસ્તુઓ વધારે રહેતી હોય છે। વિન્ટરના ટાઈમમાં ઘણી વખત રોડ ક્લોઝર થવાને અને આ બધા ચાન્સીસ ત્યાં રહેતા હોય છે, તો જ્યારે પણ તમે તમારું શેડ્યુલ પ્લાન કરો તો એ સમયે એક બે દિવસ કાઇન્ડ ઓફ ફ્રી રહી શકે કે એક્સ્ટ્રા રહી શકે એ પ્રમાણે તમે પ્લાનિંગ કરી શકો છો। હવે તો શ્રીનગર સુધી પણ ફ્લાઇટની કનેક્ટિવિટી બહુ સરસ છે તો એને પણ તમે ડિરેક્ટલી કનેક્ટ કરી શકો છો।